નમસ્કાર મિત્રો એમએસ એસ ડબ્લ્યુ યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું જેમણે દસ અને બાર પાસ કરેલું હોય અને એમને પોલીસની તૈયારી કરવી હોય આર્મીની તૈયારી કરવી હોય એરફોર્સની તૈયારી કરવી હોય કે નેવીની તૈયારી કરવી હોય તો એના માટે એક ટ્રેનિંગ સેન્ટર છે તો એની અંદર જો તમે ધોરણ દસ અને બાર પાસ કરેલું હોય અને પોલીસની અંદર જેવી ઈચ્છુક હોય અને એ ઉમેદવારોએ ટ્રેનિંગ માટે જવું હોય એમના માટે ખૂબ જ સારા સમાચાર છે તો મિત્રો જ્યારે પણ તમે ટ્રેનિંગ માટે જાઓ તો તમને એની સામે સ્ટાઇમ આપવામાં આવે છે અને પ્લસ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે તો મિત્રો આ તમારે ક્યાં જવાનું છે તો એની સંપૂર્ણ વિગત જાણીશું જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક શેર જરૂર કરજો તો મિત્રો આ માહિતી તમને શ્યોર ગમે તો લાઇક કરજો અને કમેન્ટ કરીને જરૂર જણાવજો જેથી ખબર પડી શકે કે આ માહિતી કેટલા મિત્રોને ઉપયોગી છે તો ચલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગાંધીનગર સમાચાર અંતર્ગત જે ગુરુવાર સત્તર ડિસેમ્બર બે હજાર વીસના દિવસે જે પેપરની અંદર એડ આવેલી છે તેની અંદર આર્મી એરફોર્સ નેવી પોલીસમાં ભરતી સ્ટાઈપેન સાથે ટ્રેનિંગ મળશે તો એની અંદર જે તમે ભરતીની તૈયારી કરો છો તો તમને ભરતીની તૈયારી કર કરવા પણ મળશે અને એની સાથે તમને પેમેન્ટ પણ મળશે તો મિત્રો વધુમાં જાણીએ કે જે બાબતો છે એના વિશે વાત કરી લઈએ તો આર્મી એરફોર્સ નેવી અર્ધ લશ્કરી દળો એ પેરામેલિટિક ફાર્માસિક અને પોલીસ ફોર્સમાં તમે જોડાવા માંગો છો તો જે ઉમેદવારે ભરતી માટે પૂર્વ શારીરિક તેમજ માનસિક ક્ષમતા માટે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવે છે એ પણ વિનામૂલ્યે તો નિવાસી તાલીમ આપવાનું આયોજન કરવામાં આવે છે તો મિત્રો ગુજરાતમાં યુવાનોને સંરક્ષણ સેવા પેરામેલિસ્ટ ફાર્મેસ તથા પોલીસ ફોર્સમાં વિગેરે જોડાવવામાં ઈચ્છતા હોય જે ઉમેદવારો એ આ ટ્રેનિંગમાં જઈ શકે છે તો આના વિશે વાત કરીએ તો કે ગુજરાત રાજ્ય ઘણી જગ્યાઓ પણ પુરાયેલી રહેશે તો ગુજરાતમાં યુવાનોને ભરતી થાય તે માટે આર્મી એરફોર્સ નેવી અર્ધલક્ષરી પેરા મિલિટરી અને ફાર્મસી તથા પોલીસની ભરતી માટે વગેરે જગ્યાઓ માટે શારીરિક યોગ્યતા ધરાવતા નિયત કરેલ જરૂરી લાયકાત તો મિત્રો આની અંદર લાયકાત જોઈએ કે કોણ જઈ શકશે તો લાયકાતની વાત કરીએ ધોરણ દસ પાસ નિયત કરેલા સત્તર વર્ષ એટલે કે સાડા સત્તર વર્ષ અને એકવીસ વર્ષના જે ઉમેદવારો છે એમના માટે છે અને ધોરણ બાર પાસ કરેલા છે એમને સાડા સત્તરથી ત્રેવીસ વર્ષ ધરાવતા જે પણ ઉમેદવારો છે તો આ લક્ષરી તાલીમની અંદર તમે જઈ શકો છો તો મિત્રો યુવાનોને શારીરિક માનસિક ક્ષમતા તથા લેખિત પરીક્ષા માટે ધનિષ્ઠ તાલીમ આપવામાં આવશે તો મિત્રો જો તમે આ પોલીસની અંદર આર્મીની અંદર જો તમે જોડાવા માગતા હોય તો તમને સંપૂર્ણ તૈયારી કરવામાં આવશે તો આની વિગતો વધુ જોઈએ તો ઉમેદવારોની યાદી રોજગાર કચેરી દ્વારા તૈયાર કરવા માટે એકત્રીસ ડિસેમ્બર બે હજાર વીસ સુધી સવારે અગિયારથી સાંજના પાંચ વાગ્યા સુધી ઊંચાઈ વજન શારીરિક ક્ષમતા વગેરે ટેસ્ટ લઈ પ્રાથમિક પસંદગી કરવામાં આવશે આ તાલીમ વિનામૂલ્યે છે તો મિત્રો આની અંદર તમારે જવા માટે તો તમારે જે જવું હોય તો ધનિષ્ઠ તાલીમ માટે જે યાદી રોજગાર કચેરી છે તમારા જિલ્લાની ગાંધીનગરની તો ત્યાં તમારે જવાનું છે એકત્રીસ ડિસેમ્બર સુધી તમે ત્યાં જઈને તમે તમારું વજન શારીરિક ક્ષમતા વગેરેનો ટેસ્ટ કરાવી અને આ તાલીમની અંદર જોડાઈ શકો છો તો મિત્રો જે આપણે વધુમાં છે એક ઉમેદવાર દીઠ દૈ દૈનિક સો લેખે એટલે કે ત્રીસ દિવસના તમને ત્રણસો રૂપિયા ચેક દ્વારા ચૂકવવામાં આવશે તો મિત્રો આની અંદર તમારે ત્રીસ દિવસની તાલીમ છે તો એની અંદર તમને પગાર ધોરણ ત્રણ હજાર રૂપિયા આપવામાં આવશે જેની સાથે તમને તાલીમ મફત મળે છે રહેવાનું મફત મળે છે જમવા પીવાનું મફત મળે છે ત્યાં તો સૌથી મોટો બેસ્ટ ઓપ્શન છે કે જો તમે પોલીસ આર્મીની અંદર જોડાવા માગતા હોય અને ભરતીની તૈયારી કરવા માગતા હોય તો તમે મિત્રો આની અંદર તમે જોડાઈ શકો છો તો મિત્રો આની અંદર આપણે વધુમાં જાણી લઈએ કે વધુમાં બાબતો શું છે રહેવા જમવાનો વિનામૂલ્યે રહેશે આ માટે એક પાસપોર્ટ સાઇઝનો ફોટો આઈડી પ્રૂફ ઝેરોક્સ અરજી ફોર્મ દર્શાવેલ સૂચનાઓ આધીન ફોર્મ તમારે સંમતિપત્રકનું ભરવાનું રહેશે તો મિત્રો આપણે જાણીએ કે જો તમારે આની અંદર જોડાવું હોય તો તમારે જે સંમતિપત્રક ત્યાં તમારે પાસપોર્ટ સાઈઝનો ફોટો અને અરજી ફોર્મ સાથે તમારે જે ધોરણ દસ અને બારની જે માર્કશીટ છે એ આપવાની રહેશે તો મિત્રો સૌથી બેસ્ટ વિકલ્પ છે જો તમે પોલીસ આર્મી અંતર્ગત તૈયારી કરવા માગો છો તો તમે આની અંદર જઈ શકો છો તો મિત્રો વધુમાં જાણી લઈએ કે તો મિત્રો વધુમાં જાણે કે જે પણ મિત્રો પોલીસ આર્મી એરફોર્સ નેવી પોલીસની તૈયારી કરવા માંગે છે તો આ તાલીમ ટ્રેનિંગમાં તમે જોડાઈ શકો છો તો મિત્રો જે તાલીમ ટ્રેનિંગ માટે તમારે વધુ માહિતી જોઈતી હોય તો જિલ્લા રોજગાર કચેરી ગાંધીનગર સંપર્ક કરવાનો રહેશે તો એની અંદર તમને અહીંયા એડ્રેસ પણ આપેલું છે ત્યાં જઈને તમે તમારું ફોર્મ ભરાવી શકો છો જેથી તમને પોલીસ આર્મી એરફોર્સ નેવીની અંદર જો તમે ભરતી કરવા માંગો છો તો તમને રહેવા જમવાનું મફત મળે છે એ પણ ત્રીસ દિવસની ટ્રેનિંગ આપવામાં આવે છે સાથે સાથે તમને ત્રણ હજાર રૂપિયાનું વળતર પણ આપવામાં આવે છે તો મિત્રો વધુમાં જે છે કે ઉમેદવાર ભરતીપૂર્વક શારીરિક માનસિક ક્ષમતા માટે પરીક્ષાલક્ષી તાલીમ વર્ગો જો છે તો મિત્રો પરીક્ષાની પણ તમને તૈયારી કરવામાં આવે છે બીજી બાબત છે કે જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા અઢારથી વીસમી ઓનલાઈન ભરતી મેળો છે તો મિત્રો અઢારથી વીસની અંદર તમે ઓનલાઈન ભરતી મેળા પણ જઈ શકો છો અને જે મિત્રો હજુ સુધી ટેલિગ્રામ ચેનલ અંદર નથી જોડાયા તો ત્યાં જોડાઈ શકો છો તો મિત્રો આની અંદર તમને આ તમને ફોટોગ્રાફ ત્યાં તમને મળી જશે ત્યાં જઈને તમે ડાઉનલોડ કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો એક લાઈક જરૂર કરજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો તો જૈન મિત્રો વંદે માતરમ જય ગિરુ ગુજરાત